સમગ્ર ગુજરાતમાં આવનારી 7મી મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યા છે, ત્યારે ચૂંટણીના પ્રચાર અર્થે ભાજપ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરોએ ભાગ લીધો, તેમજ આ સાયકલ મેરેથોન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે સાયકલ મેરેથોન દ્વારા લોકોને વહેલા મતદાન કરવા માટે પણ જણાવ્યું. ભાજપના ઉમેદવાર શોભના બારૈયાના સમર્થકો પણ સાયકલ મેરેથોનમાં જોડાયા. હિંમતનગરના મહાવીરનગર પાસેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી સિંધી સમાજવાડી ખાતે સાયકલ રેલીનું સમાપન થયું હતું. આજ રોજ હિંમતનગર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શનમાં શોભનાબેન બારૈયા માટે યુવા મોરચાએ સવારે 7 વાગે સાયકલ રેલીનું આયોજન કર્યું હતું. મેં હું મોદી પરિવારના ભાગરૂપે આજે 7 તારીખે વધુમાં વધુ વોટિંગ થાય તે માટે યુવાઓએ સમગ્ર હિંમતનગર શહેરમાં સાયકલ ચલાવીને એક સંદેશ પાઠવ્યો હતો. ફરી એકવાર 400 પારના નારા સાથે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે સર્વ હિંમતનગર વિધાનસભાના સૌ મતદારો જાગૃત કરવા માટે આજની આ રેલી કાઢી હતી. એની અંદર ફરી એકવાર 50,000થી વધુ લીડે હિંમતનગર વિધાનસભા સાબરકાંઠાને લીડ આપશે એ જ અભ્યર્થના સાથે સૌનો ખૂબ ખૂબ આભાર.